નમસ્કાર મિત્રો, આપ સૌને મારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી ધોરણ 7 જે તારીખ 10/7/2022 રોજ જે પરીક્ષા લેવાની છે એનું એક આ પેપર છે, આની અંદર સંપૂર્ણ સોલ્યુશન આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ કરો અને અન્ય મિત્રો સાથે આને શેર કરો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના દરેક પ્રશ્નનો જવાબ કેવી રીતના લખવો એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોવા વિનંતી. અને સૌથી પહેલાં આવેલું છે આલેખ પરથી આપણે, વિદ્યાર્થી મિત્રો આલેખ પરથી આપણે આ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન જોવાનું છે. અહીંયા સૌથી પહેલાં તમારે કોઈ પણ આલેખ આપ્યો હોય તો આલેખને આપણે અહીંયા જોઈશું, સંપૂર્ણ રીતના જોઈશું. તો આપણે વિદ્યાર્થી મિત્રો, જે આ એક્સ અક્ષ છે એના ઉપર વર્ષ આપેલું છે અને વાય અક્ષ છે ત્યાં પુસ્તકોની સંખ્યા આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આની નીચેના પ્રશ્નો આપેલા છે. જુઓ, અહીંયા એક પ્રમાણ માપ આપેલું છે કે 1 સેમી = 100 પુસ્તકો. એટલે આપણે અહીંયા 1 સેન્ટીમીટર જેટલું અંતર લઈએ, 1 કોલમ જેટલું, ત્યારે 100 પુસ્તકો ગણવાના છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો જોવાના અને પ્રશ્નો જોઈને એક જવાબ આપવાના છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો અને પ્રશ્નોના જવાબો અહીંયા આપેલા છે. વર્ષ 1989 થી 90 એટલે આ ભાગ આવશે. વેચાયેલા પુસ્તકોની સંખ્યા કેટલી મળે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે જો 250 + 500 = 750, તો આપણે અહીંયા આલેખની અંદર જોઈશું. તો જો વર્ષ 1989ની અંદર મિડલ ટુ મિડલ જોવાનું છે અને આની અંદર પણ મિડલ ટુ મિડલ જોવાનું છે. એટલે જો અહીંયા વચ્ચો વચ્ચ આવે છે એટલે આ 250 થશે અને આ થશે 500, એમ કરીને 750 પુસ્તકો આ બંને વર્ષ દરમિયાન વેચાણ થયું. 1989 કરતાં 1992માં કેટલા વધુ પુસ્તકો? તો વિદ્યાર્થી મિત્રો, કેટલા વધુ કેટલા ઓછા તો બંનેની બાદબાકી કરવાની. અને આપણે સૌથી પહેલાં જોઈશું કે 89 આપેલું છે અને બીજું 92 ક્યાં છે? અહીંયા. તો અહીંથી આપણે એ પુસ્તકો, એ બંને પુસ્તકો વચ્ચેના તફાવતની આપણે જોતો, જે પુસ્તક બચ્યા છે એનો આપણે સરવાળો કરવાનો અને સરવાળો કરતાં જે જવાબ આવે એ પ્રશ્નનો જવાબ લખવાનો થશે. પણ અહીંયા શું કરવાનું છે, પુસ્તકો બંનેમાં કેટલા વધુ વેચ્યા, એટલે આ બંને 1992 અને 1989ના પુસ્તકો વચ્ચેનો તફાવત છે. એટલે 350 - 250 એટલે 100 પુસ્તકો વધુ કુલ કીધા હોય તો આ બંનેનો સરવાળો થશે. પણ અહીંયા કેટલા વધુ વેચ્યા, કયા વર્ષમાં 350 પુસ્તકો વેચાયા, તો આપણે આલેખ પરથી જોઈ લેવાનું. 1992ની અંદર વાય અક્ષ પર પ્રમાણ માપ, તો આપણે વાય અક્ષ પર પ્રમાણ માપ 1 સેમી = 100 પુસ્તકો આપેલા છે અને સૌથી વધારે પુસ્તકો તો 1993, જેનો આલેખ સૌથી ઊંચો હોય એને વધુ પુસ્તકો વેચ્યા હશે. આ પ્રમાણે આલેખ પરથી માહિતી આપણે પ્રશ્નોના જવાબોનો આ પ્રમાણે આપવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 આવે છે કે એવો આવે છે કે નીચેના સમીકરણો ઉકેલો. તો સૌથી પહેલાં આપેલું છે 12p - 11 = 25. તો બાદબાકી કરવા માટે સૌથી પહેલાં -11 જે છે એ આપણે આ બાજુ લાવીશું એટલે +11 થશે, આ બંનેનો સરવાળો 37 થશે. હવે જે 12 જે છે એ 12 × p = 36 આપેલા છે, એટલે 12 જે જમણી બાજુથી આપણે ડાબી બાજુ લઈ જઈએ તો p = 36/12. અને આપણે ભાગાકાર કરીએ 12 × 36 = 12, આ બંને છેદ ઉડતો જવાબ આવશે 3. તો આ પ્રમાણે પીની કિંમત આવશે 3. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા સમીકરણનો પણ એ પ્રમાણે ઉકેલ મેળવીશું. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, 4 + 5x + 1, તો આનો પ્રશ્નનું સોલ્યુશન કેવી રીતના હશે આપણે જોઈ લઈશું. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, 4 + 5 નું એક સાથે ગુણાકાર કરીએ એટલે 5x, 5 નો 1 સાથે
વત્તા ગુણાકાર કરીશું એટલે જવાબ થશે 5 = 34. હવે 4 અને 5 જે ડાબી બાજુથી આપણે જમણી બાજુ લઈ જઈશું એટલે 5 = 34. હવે આ -4 કારણ કે અહીંયા આ બંને પેલી બાજુ જશે એટલે બાદબાકી થશે એટલે 5x = 34 -4 - 5 એટલે 34માંથી કેટલા વિદ્યાર્થી મિત્રો બાદ કરવાના 34 - 9 34માંથી 9 બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડી ભૂલ થઈ ગઈ છે આ સપ્પામાં એટલે આ રાખો એ પ્રમાણે ગણાતો નથી પણ હું જે પ્રમાણે ગણું એ પ્રમાણે ગણવાનો છે 4 + 5x + 5 = 34 થશે 5 × 4 = 9 થશે આપણે 5x = 34 - 9 તો 5x = હવે વિદ્યાર્થી મિત્રો આપણે 34માંથી 9 બાદ કરવાના વિદ્યાર્થી મિત્રો 34માંથી 9 જશે એટલે 25 વધશે આ એક્સ ગુણાયેલા છે સામે જશે એટલે 25/5 પાયો 25 એટલે 1 = કેટલા આવશે 5 આ તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનું સોલ્યુશન થશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતી બરાબર પ્રાપ્તાંક હવે ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતી છે અને પ્રાપ્તાંકોનો જે માધ્યમ મળે છે એને આપણે મધ્ય અહીંયા વિદ્યાર્થી મિત્રો નીચેના સોલ્યુશન આપેલા છે તો આપણે સોલ્યુશન પ્રમાણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો જુઓ ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતી બરાબર પ્રાપ્તાંકોની માહિતીને મધ્યસ્થ કહેવામાં આવે છે માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન થાય એને બહુલક તરીકે ઓળખવામાં આવે છે અને માહિતીના બધા પ્રાપ્તાંકોનો સરવાળો સંખ્યા વડે ભાગતા શું મળશે મધ્ય આનો જવાબ આવશે મધ્ય હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા છે એક્સના ત્રીજા ભાગનો એટલે 1/3 માંથી 1 બાદ કરતા એટલે -1 બરાબર તો 5 = 5 તો આ પ્રમાણેનો ઓપ્શન કયો છે તો આ રહ્યો હવે નીચેનો 5x + 1 = 11નો ઉકેલ કેટલો થશે તો જુઓ વિદ્યાર્થી મિત્રો 5x = 11 - 1 આપણે આ 1 છે આ બાજુ આવશે એટલે માઇનસ થશે એટલે 5x = 10 તો x = 10/5 5 × 2 = 10 એટલે 2 જવાબ આવશે એટલે એમ જવાબ આવશે 1 હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 જે છે એનો પણ આપણે સોલ્યુશન લઈશું 2 જે છે એ m સાથે ગુણાકાર કરીશું એટલે 2m - 2 = 4 આ બે પેલી બાજુ હશે એટલે 2m = 4/2 એટલે 2m = 6 m = 6/2 3 × 6 એટલે m = 3 જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે ડી કોઈ પણ પ્રશ્નનું MCQ હોય તો તમારે એનો દાખલો ગણતરી કરીને જ જવાબ લખશો તો ક્યારે ખોટો પડશે 11 ખેલાડીઓ આપેલા છે રન આપ્યા છે આપણે કુલ સરાસરી અમને દરેકનો સરવાળો કરવાનો છે અને સરવાળો કરવાથી 429 મળે / 11 કારણ કે માહિતીનો મધ્યકનું સૂત્ર આ જે સૂત્ર છે સૂત્રના અનુસાર તમારે ગણવાનું થશે 429/11 કરવાના છે આ પ્રમાણે 429/11 આ પ્રમાણે કરતા જવાબ 39 રન આવશે હવે 15 પ્રાપ્તાંકોમાં સૌથી વધુ વખત આવે એના બહુલક કહેવાય છે તો આપણે પ્રાપ્તાંકો જોવાના છે પ્રાપ્તાંકો કેટલા છે જે સંખ્યા જો અહીંયા 15 જે સંખ્યા છે એ કરતાં વધુ વખત આવેલી છે એટલે એને બહુલક તરીકે ઓળખવામાં આવે છે હવે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ પ્રથમ 5 દેખો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂર્ણ સંખ્યાનો ઉલ્લેખ કર્યો છે પૂર્ણ સંખ્યા એટલે 0થી શરૂ થાય અને પૂર્ણ સંખ્યાનો સરવાળો 10 થશે 10/2 એટલે સરાસરી 5 થશે વિદ્યાર્થી મિત્રો ક્રિકેટરના દાવની સરાસરી એટલે મધ્યક આપણે દરેક અવલોકનનો સરવાળો / કુલ સંખ્યા વડે કરીશું એટલે જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો બહુલક શોધવાનો છે બહુલક એટલે એક સંખ્યા વધુ વખત આવે એને બહુલક અને મધ્યસ્થ મધ્યસ્થને શું કહેવાય
ચડતા ક્રમમાં ગોઠવીને બરાબર મધ્યમાં આવે ને બહુ મધ્યસ્થ તરીકે ઓળખાય. પણ અહીંયા આપણે બહુલક શોધવાનો છે, એટલે જે સંખ્યા વધુ વખત આપતી હોય એ સંખ્યાનો બહુલક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સમીકરણના ઉકેલો છે એને પણ જોઈશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, 2x + 4. હવે જુઓ આ વિદ્યાર્થી મિત્રો જ્યારે આ પ્રમાણે આપ્યું હોય તો જો 2 દૂર કરવા આપણે બંને બાજુ 2 વડે ભાગ્યા એટલે 2 ઉડી જાય, અહીંયા 6 × 2 = 12 x. હવે આ જે 4 છે આ બાજુ લાવે એટલે 6 - 4 એટલે x = 2. એ પ્રમાણે આને પણ 4 વડે ભાગીશું આપણે, કારણ કે અહીંયા 4 ગુણાયેલા છે એટલે 4 વડે બંને બાજુ ભાગ્યા 2 - x. હવે આ x માઇનસ રહેલું થાય 2 આ બાજુ, 2 માંથી 2 જાય એટલે 0 એટલે x = 0. હવે કેરીઓની પેટીઓની સંખ્યા આપણે ધારવાની છે. પેટીઓની x છે, 8 પેટીઓમાં 8x થાય, કુલ 100 છે એટલે એ પ્રમાણે ગણતરી કરી છે. તો વિદ્યાર્થી મિત્રો શાંતિથી આ પ્રમાણે તમારે આ દાખલા ગણવાના રહેશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આ દાખલો જોઈ લઈશું. તો વિદ્યાર્થી મિત્રો જો તમને મારા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.